જય શ્રી કૃષ્ણ. મિત્રો કેમ છો? મજામાં ને? આજે આપણે ઉપવાસ માટેને આપણે યુનિક રીતના આપણે સૂકી ભાજી બનાવીશું. સૂકી ભાજી બનાવવા માટે મેં એક બટેકું બાફીને નાના નાના ટુકડા કરી લીધા છે. આ રીતના આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે. એકદમ સરસ નથી બાફવાનું, સહેજ કડક રહે એ રીતના બાફવાનું છે, એટલે આપણે સૂકી ભાજી મસ્ત બને. અને આપણે માંડવીના બી સાંજે પલાળી દીધા હતા, અત્યારે આપણે બાફ્યા છે. અને એકદમ સરસ બાફી લેવાના છે. આ રીતના આપણે ચૂંદો થઈ જાય એ રીતના આપણે બાફી લેશું. નિમક નાખીને બંને વસ્તુ આપણે બાફી છે. તેમાં ભરતા મસાલા, સૂકી ભાજીના મસાલા, આપણે ધાણા ભાજી, મરી પાવડર, એક લીંબુનો રસ, લીમડા 4-5 પાન, અડધી ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે નિમક, એક મરચું તીખું અને અડધો ઇંચ આદુના ટુકડા આ રીતે સ્લાઇસ કરવાના છે, એટલે એકદમ મસ્ત આપણે બને. અને બધા મસાલાને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ લીધી છે 1 ચમચી. હવે આપણે વઘાર કરીશું. આપણે 1 પેન ગરમ મૂકી દીધી છે. હવે આપણે 1 ચમચી દેશી ઘી નાખવાનું છે. આપણે ફરાળી હોવાથી ઘી વાપરીશું. આપણે એકદમ ગરમ થવા દેવાનું છે. મસ્ત આપણે 1/2 ચમચી જીરું નાખી દેવાનું છે. ત્યારબાદ લીમડાના પાન, શેકેલું જીરું, આદુ મરચાં આપણે કટિંગ કર્યું છે તે, આ બધું પહેલા આપણે સરસ મિક્સ થવા દેવાનું છે. બનાવવાથી એકદમ ફ્લેવરફુલ આપણી સૂકી ભાજી બનશે. ત્યારબાદ આપણે નિમક, ખાંડ, લીંબુનો રસ, હળદર 1/2 ચમચી આ રીતના બધું પહેલા મિક્સ કરી દેશું. તો તેમાં આપણે પહેલા માંડવીના બી ઉમેરી દેશું. ગેસની ફ્લેમ વધારી દેવાની છે, એટલે એકદમ મસ્ત થઈ જાય. ત્યારબાદ આપણે બટેકા બાફેલા છે તેને ઉમેરી દેશું. આપણે બધી સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ, આપણે ખાઈને આપણે કંટાળો આવ્યો હોય તો આ રીતના બનાવતું, એટલે આપણે આ સૂકી ભાજી એકદમ મજા આવે છે અને એકદમ મસ્ત પણ બને છે. ઘીમાં બનાવતું એટલે એકદમ સરસ બનશે. જો તમારે ઘીમાં ન બનાવ્યું હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો, પણ આ ફરાળી હોવાથી ઘીમાં બનાવવાથી એકદમ મસ્ત આપણે ફ્લેવરફુલ બનશે. એકદમ આપણે કોરી સૂકી ભાજી બનાવવાની છે, આપણે એકદમ મસ્ત બની જશે. આ રીતના થોડી વાર રમાવતા રહેશું. એકદમ ડ્રાય આપણી સૂકી ભાજી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મેં આ 1 વ્યક્તિ માટે બનાવી છે. જો તમારે બટેકા વધારે લેવા હોય તો તમે માંડવીના બી, આપણે હવે સિંગ દાણા છે તે થોડા લેવાના છે. જો માંડવીના બી આપણે ભાવતા હોય તો આપણે વધારે નાખી શકીએ છીએ. હવે આપણે ઉપરથી ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દેશું. એકદમ મસ્ત મજાની આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. અને આપણે ફટાફટ 5 મિનિટમાં સૂકી ભાજી બની જાય છે, એકદમ સરસ મસ્ત બની ગઈ છે. હવે બધું મિક્સ કરી દેશું. હવે આપણે 1 પ્લેટમાં કાઢી લેશું. 1 પ્લેટ રાખી દીધી છે, તેમાં આપણે સૂકી ભાજી નાખી દેશું. એકદમ મસ્ત મજાની આપણે ડ્રાય સૂકી ભાજી ખાવાની પણ મજા આવે છે અને આપણે ડાયટિંગ માટે પણ હેલ્ધી છે, એટલે આપણે સરસ મજાનું ખાઈ શકીએ અને આપણે ભૂખ પણ નથી લાગતી. આ રીતના બનાવીને ખાશું તો આપણે મસ્ત મજાની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. આપણે ગાર્નિશ પણ કરી દીધી છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી ચેનલનું નામ છે કામાખ્યા અન્નપૂર્ણા કિચન.